દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી કરવામાં આવી. દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અમદાવાદ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવના મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો ખાસ કરીને મહિલા ઉદ્યમીઓએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરી. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, જિલ્લા શીર્ષ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર, દમણ દીવની બેંકના જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. જીતુભાઈ વારા તથા વણાકબારા સ્વ સહાય જૂથની મહિલાઓએ સુપ્રસિદ્ધ ભજન વૈષ્ણવ જનતો તેને કહીએ ગાયને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને રેન્ટીઓ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જગવીરસિંહ સહાયક નિયામક ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અમદાવાદ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંકિત વાઘમારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અમદાવાદ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા સંબંધિત યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને રસ ધરાવતા લાભાર્થીઓને તેને લગતી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી અને આ લાભાર્થીઓના પ્રશ્નો અને શંકાઓ દૂર કરવામાં આવી હતી. આ પ્રસંગે વણાકબારા ગ્રામ પંચાયતના વિસ્તરણ અધિકારી રાણા બાવા, શીર્ષ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દીવના મેનેજર સુરેશભાઈ પરમાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જીતેન્દ્ર વાલા, વણાકબારા ગ્રામ પંચાયત મંત્રી જયંતિભાઈ વારા અને દમણ દીવ સહકારી બેંકના મેનેજર ચુનીલાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. મારું નામ કૃષ્ણ રમેશ છે. આજે તારીખ 20/1 ના પ્રધાનમંત્રી યોજના રોજગાર શિવન પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેમાં બ્યુટી પાર્લર, સિલાઈ મશીન, ગૃહ ઉદ્યોગ જે અમદાવાદથી સાહેબો આવેલા હતા, એમાં અમને બધું સમજાવેલું લોન વિશે કે તમે કોઈ પણ ગૃહ ઉદ્યોગ ખોલો તો તેમાંથી તમને લોન આપવામાં આવશે. દાખલા તરીકે સિલાઈ મશીન લેવાનો હોય તો 1 લાખની લોન અમને મળે, તેમાંથી 35% અમને સહાયતા મળશે બહેનોને. જે પણ બેન વણાકબારા કોઈ પણ કામ કરવા માંગશે તે લોકોને લોન ગૃહ ઉદ્યોગ તરફથી આપવામાં આવશે. ખાસ કરીને બહેનોને લોન સહાયતા વધારે કરવામાં આવશે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.